નમસ્કાર મિત્રો, કેડી સોનાગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તેને આપની નોટિફિકેશન મળતી રહે. ઓકે મિત્રો, આજે આપણે વાત કરીશું એડમિશન બાબતે, એટલે કે એસીપીડીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ. મિત્રો, જે મિત્રોએ આઈટીઆઈ કરેલું હોય એમાંથી ડાયરેક્ટ અમે ડિપ્લોમા કરવું હોય તો ડાયરેક્ટલી બીજા વર્ષમાં તેને એડમિશન મળતું હશે, બીજું વર્ષ એટલે કે ડાયરેક્ટ ત્રીજા સેમમાં એડમિશન મળતું હશે. તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, તેની જાહેરાત વિશે. તો જોઈએ તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ 2018 અને 2019. ઓકે, તો જોઈએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં સીધા પ્રવેશ માટે ધોરણ 10 પ્લસ એનસીવીટી અથવા તો જીસીવીટી અથવા તો ટીબી અથવા તો IGTR દ્વારા માન્ય 2 વર્ષનું સર્ટિફિકેટ અભ્યાસક્રમ તેમજ માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10 ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ કરેલ હોય તેવા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે રાજ્ય સરકારે સરકારી અનુદાનિત તથા સ્વનિર્ભર ડિપ્લોમા એન્જિનિયરિંગ સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ બેઠકો માટે પ્રવેશ વર્ષ 2018-19માં વેબ બેઝ ઓનલાઈન પ્રક્રિયાનું કરવાનું નક્કી કરેલું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનના ભાગ રૂપે પ્રવેશ ઈચ્છુક ઉમેદવારે સમિતિ દ્વારા નિર્ધારિત રીતે કરેલા કોટક મહિન્દ્રા બેંકની નીચે દર્શાવેલી શાખાઓ ખાતેથી રજિસ્ટ્રેશન ફી પેટે ₹250 રોકડા નોન રિફંડેબલ ચૂકવી 24/4/2018થી 19/5/2018 સુધીમાં કોટક મહિન્દ્રા બેંક નિર્ધારિત સમય મુજબ માહિતી પુસ્તિકા તથા પિન મેળવવાની રહેશે. સમિતિની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા એપેન્ડિક્સ એમાં દર્શાવેલી આઈટીઆઈ ટીબી IGTR અભ્યાસક્રમ પાસ કરેલા ઉમેદવારો જ સત્યમાન ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. પછી જોઈએ તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે સમિતિ દ્વારા નિર્ધારિત હેલ્પલાઇન નંબર ખાતે 24/4/2018થી 21/5/2018 સુધીમાં રજિસ્ટ્રેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. ઓનલાઈન એડમિશનને લગતી તમામ માહિતી જેવી કે પ્રવેશનો નિયમ, પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ માટે યોગ્યતા, હેલ્પલાઇન સેન્ટરની યાદી, ટ્યુશન ફી, બેંકની શાખાની યાદી, વિવિધ પ્રકારની જરૂરી ફોર્મ તથા તે અંગેનો કાર્યક્રમ વિગતવાર www.acpdc.in પરથી મળી શકશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માહિતી પુસ્તિકા જણાવ્યા મુજબ નજીકના માન્ય હેલ્પ સેન્ટર ખાતે જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે કે www.gujdiploma.nic.in પર ખાતે જાતે કરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ માન્ય હેલ્પ સેન્ટર ખાતે રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલા દસ્તાવેજોની અસલ દસ્તાવેજો સાથે ખરાઈ કરવી તેવી સ્વપ્રમાણિત નકલ રજિસ્ટ્રેશન ફોર્મ અને BD નિર્ધારિત સમયમર્યાદામાં જમા કરવાના રહેશે. હવે મિત્રો જોઈએ તો ઉમેદવાર www.gujaratdiploma.nic.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા પ્રવેશ પ્રક્રિયાને લગતી આગળની કાર્યવાહી કરી શકશે. ચોક્કસ ચોઈસ ફિલિંગ તથા પ્રવેશ આગળની તમામ પ્રક્રિયાઓ ભાગ લેવા રજિસ્ટ્રેશનની સ્લિપ કાઢવાની અનિવાર્ય છે. હેલ્પલાઇન સેન્ટર પરથી પ્રવેશ અંગેની તમામ કાર્યવાહી વિનામૂલ્યે થઈ શકશે. હેલ્પ સેન્ટર પ્રવેશ કાર્યવાહીને દિવસ દરમિયાન જાહેર રજા અને રવિવાર સિવાય સવારે 11 કલાકથી સાંજે 5 કલાક સુધી કાર્યરત રહેશે. હેલ્પ સેન્ટર ખાતે સમિતિની વેબસાઇટ તથા ઇન્ફોર્મેશન બુકલેટમાં દર્શાવવામાં આવેલા કી ડેટા પ્રમાણે આગળની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવાર જ્યાં સુધી પોતાની પ્રવેશ કાયમ ન કરાવે ત્યાં સુધી નિયમિત ઉપરોક્ત બંને વેબસાઇટ સમાંતર જોતા રહેવાની સૂચના આપવામાં આવે છે. આ જાહેરાત માત્ર C2D ના પ્રવેશ માટે જ છે. ધોરણ 10ના પાસના વિદ્યાર્થીઓ માટે પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશની જાહેરાત હવે પછી આપવામાં આવશે. ઓકે મિત્રો, તો કોટક મહિન્દ્રા બેંકની યાદી કઈ કઈ જગ્યાએ આવેલું છે તેની યાદી આપવામાં આવી છે. અને મિત્રો, આ હેલ્પલાઇન નંબર છે 0792656600. ઓકે મિત્રો, તો આ હેલ્પલાઇન નંબર છે, આના ઉપરથી આપણે C2D ની વિશે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. ઓકે મિત્રો, આના પછી આના સિવાયની પણ બીજી ઇન્ફોર્મેશન જોઈ, ઇમ્પોર્ટન્ટ ડેટ વિશે. ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ ગુજરાત સ્ટેટ એડમિશન પ્રોપોઝલ 2018
એડમિશન ટુ સેકન્ડ યર પ્રોફેશનલ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ આફ્ટર ટેન્થ પ્લસ ટુ યર સર્ટિફિકેટ કોર્સ કન્ડક્ટેડ બાય એનસીવીટી જીસીવીટી ટીબી એન્ડ આઈજીઆરટી ઓકે આમાં કોઈ પણ કરેલું હોય તો ડાયરેક્ટ બીજા વર્ષમાં તમને એડમિશન મળશે. હવે મિત્રો એની ઇમ્પોર્ટન્ટ ડેટ છે એ જોઈ લે, એ પેલા એક ફિક્સ નંબર છે, હેલ્પલાઇન નંબર 07926566000 ઓકે આના પર આપ કોલ કરી શકો છો. હા મિત્રો જોઈએ તો એડમિશન માટેની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ઓકે, તો સૌથી પ્રથમ જોઈએ તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ફોર્મેશન બુકલેટ એન્ડ પિન વિલ બી કન્ટિન્યુ ફ્રોમ ધ બ્રાન્ચ ઓફ કોટક મહિન્દ્રા બેંક સ્ટીલ ડેટ 19/5/2018 ઓકે 19/5/2018 સુધી આપણે બુકલેટ મળી શકશે. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ ફિલિંગ ધ રજિસ્ટ્રેશન ફોર્મ વિથ નેસેસરી ડોક્યુમેન્ટ એટ હેલ્પ સેન્ટર 24/4/2018થી લઈ 21/5/2018 સુધી આપણે જમા કરાવી શકાય છે. ડિક્લેરેશન ઓફ ધ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ આવશે 25/5/2018ના રોજ. ચોઈસ ફિલિંગ ઓફ ધ મોક રાઉન્ડ 25/5/2018થી 29/5/2018 સુધી રહેશે. ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ 1/6/2018ના રોજ. ડિક્લેર ધ ફાઇનલ મેરિટ લિસ્ટ 2/6/2018ના રોજ. ફિલિંગ એન્ડ અલ્ટરનેશન ઓફ ચોઈસ બાય ધ કેન્ડિડેટ ફોર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2 2/6/2018થી 6/6/2018 સુધી. ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ લિસ્ટ ઓફ એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1/11/6/2018. ડિપોઝિશન ઓફ ટ્યુશન ફી ઇન ધ બેંક એન્ડ ઓનલાઈન ફોર ધ કન્ફર્મેશન ઓફ એલોટેડ એડમિશન એટલે કે 11/6/2018થી 14/6/2018 સુધી કરી શકાય છે. પછી જોઈએ તો ઇન્ટિમેશન ટુ નોટ રિપોર્ટિંગ કેન્ડિડેટ બાય એસએમએસ 13/6/2018. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1/18/6/2018. રિસફલિંગ એન્ડ અલ્ટરેશન ચોઈસ ઇફ એની ફોર એક્ચ્યુઅલ રાઉન્ડ 2/18/6/2018થી 20/6/2018 સુધી થશે. ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ લિસ્ટ ઓફ એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2/25/6/2018 રોજ રહેશે. ડિપોઝિશન ઓફ ટ્યુશન ફીસ ઇન ધ બેંક એન્ડ ઓનલાઈન ફોર ધ કન્ફર્મેશન એન્ડ એલોટેડ એડમિશન 25/6/2018થી 27/6/2018. ઇન્ટિમેશન ટુ નોટ રિપોર્ટિંગ કેન્ડિડેટ બાય ધ એસએમએસ 26/6/2018. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2/29/6/2018 રોજ. એન્ડ કન્સનમેન્ટ ઓફ ધ એડમિશન ટર્મ 15/6/15/7/2018થી ચાલુ થશે. પ્રવેશના જાહેરાતના નામ અને છેલ્લા સુધારાની વેબસાઇટ પર આપણે જોતું રહેવાનું રહેશે. ઓકે મિત્રો, તો હજી આ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ હતી સીટુડી માટેની. તો જે પણ મિત્રોએ સીટુડીમાં એપ્લાય કરવું હોય તે ખૂબ જ ડેટ મિત્રો પૂરી થવાને આરે છે. આજે 18/5 થઈ છે તો 19/5 કાલના દિવસ સુધી છે. ઓકે મિત્રો, ફાઈનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો, આપ આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.